સુરતના પુણા ગામ કિનાર રોડ પર આવેલા એક કેમિકલ ગોડાઉનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી, જો કે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી અને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર પટેલ મોટર્સની પાછળ આવેલા એક કેમિકલ ગોડાઉનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ કોઈ કારણસર કેમિકલમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ભભૂકી ઉઠવાને કારણે અફરાતફરી માહોલ સર્જાયો હતો, તો બીજી તરફ આ ઘટનાની જાણ ફાયર વિભાગને થઈ હોવાને કારણે ફાયર જવાનો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. 10-12 જેટલી ફાયરની ગાડીઓ આગને આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી હતી, તો બીજી તરફ આ ઘટના વહેલી સવારે બની હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કેમિકલના ગોડાઉનના આસપાસના વૃક્ષો ઉપર રહેતા કબૂતરોને કેમિકલના ધુમાડાને કારણે મોત થયા હતા. તો ફાયર જવાને 3 કલાક કરતા વધુ સમય આગ ઓલવામાં લાગ્યો હતો, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે પટેલ, વનવાડી જંકશન પુણા એરિયાના અંદર ફાયર થયો હોય, કંટ્રોલ રૂમના અંદર 5 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. ફાયરે કંટ્રોલ રૂમમાંથી 3 ફાયર સ્ટેશનની ગાડીઓ પહેલાં રવાના કરાવી હતી. ઘટનાસ્થળ પર જ્યારે ગાડીઓ આવી તો આગનું પ્રસારણ વધારે એરિયામાં થઈ ગયું હતું, એટલે અન્ય ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવવામાં આવી હતી. ઓલરેડી અત્યારે 12-15 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં ચાલુ છે અને લગભગ 70% આગ કંટ્રોલમાં આવી ગયેલી છે. 30% છે આગ બુઝાવવાનું કામ ઓલરેડી ચાલુ છે. પ્રતિક કુમાર કપૂરિયા, હું એનિમલ ક્રાઇમ કંટ્રોલની અંદર મેમ્બર છું અને સહજાનંદ એનિમલ હેલ્પલાઇન નામની સંસ્થા ચલાવી રહ્યો છું. 6 વાગ્યાની આસપાસ પુણા ફાયર સ્ટેશનમાંથી કોલ આવેલો કે આગ લાગવાની ઘટના બનેલી, ત્યાં ઘણા બધા કબૂતરો છે, તેઓનું મૃત્યુ પણ થયું છે અને સારવારની પણ જરૂર છે. હું અને મારી ટીમ, સમગ્ર ટીમ અહીંયા આવેલી અને કબૂતરને રેસ્ક્યુ પણ કરેલા. આમાં ઘણા બધા કબૂતર ગુંગરામણ થવાના કારણે મૃત્યુ પણ થયા છે. ઘણા બધા કબૂતરને આપણે રિલીઝ પણ કરી દીધા છે. હજી પણ ઘણા ઘણા કબૂતર જે એવા છે કે જેમને હજી સારવારની જરૂર છે, તેમને સારવાર પણ આ ચાલુ છે. અંદર કેમિકલ, એક પ્રકારનું કોઈ કેમિકલ હતું, એ કેમિકલના કારણે આગ લાગવાની ઘટના બની હતી.